નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણવત્તી કન્યા એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે એમાં બે શોર્ટ નોટ ટૂંકી નોંધ જે પૂછાય છે એ વિશે આજે ચર્ચા કરીશું મિત્રો અગાઉ પણ આપણે ટૂંક નોંધ લખતા શીખી ગયા છીએ આજે આપણે ફરીથી જોઈશું સૌથી પહેલાં તો એ પાઠ જેમાંથી લેવામાં આવ્યો છે એના વિશે આપણે જોઈશું સાહિત્યકાર કોણ છે કોના દ્વારા રચના કરવામાં આવી છે એ તમારે નોંધી લેવાનું રહેશે આ પ્રસ્તુત પાઠ જે છે ગુણવતી કન્યા એના કરતા છે મહાકવિ દંડી તો સાહિત્યકારમાં તમારે એમનું નામ લખવાનું કવિ દંડી સાહિત્યનો પ્રકાર તો એ છે ગદ્યખંડ અને પછી તમારે પાઠનું નામ લખવાનું છે ગુણવતી કન્યા આપણી આજે આ શોટનું જે છે એ છે શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના તો શક્તિકુમાર કઈ રીતે કન્યાની પરીક્ષાનું આયોજન કરે છે એના વિશે આપણે આમાં લખવાનું રહેમ શરૂઆત કરીએ આપણે સમર્થ ગદ્યકાર દંડી દ્વારા રચિત દશકુમાર ચરિતમના છઠ્ઠા ઉસવા ઉચ્છવાસમાં મંત્રગુપ્ત પોતાના યાત્રાના અનુભવને વર્ણવે છે શરૂઆત મિત્રો તમારે આ રીતે કરવાની રહેશે જે તમારે એ દરેક પાઠ દરેક ગદ્ય કે પદ્યની શરૂઆતમાં જે કવિ પરિચય જે કૃતિ પરિચય આપેલો હોય છે તેમાંથી દરેકનું તમારે આ રીતે વાંચીને બે કે ત્રણ લીટીમાં એના વિશે લખવાનું રહેશે અને પછી એની ટૂંક નોંધ તમારે લખવાની રહેશે એ દરમિયાન શક્તિ કુમારનું આખ્યાન કહે છે શક્તિકુમાર પોતે ગુણવાન છે તેથી તે પોતાના જેવી કોઈ ગુણિયલ કન્યાને પરણવાની કામના ધરાવે છે જેથી તેમનો જીવનરૂપી રથ સુખેથી ચાલી શકે અગાઉ મિત્રો તમને વાત કરેલી કે જીવન રથ ત્યારે જ સરખી રીતે ચાલે જો એના પૈડા એટલે કે સ્ત્રી અને પુરુષ બંને ગુણોથી સમાન હોય તો આવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના શક્તિકુમારે બનાવી આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કૂવા ઉપર એક સુંદર કન્યા જોઈ શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય આમ તેણે તેવી કન્યા સાથે પરણવાનું વિચાર્યું મિત્રો આ રીતે આની પરીક્ષા યોજના હતી તમારે આ રીતે વ્યવસ્થિત લખવાની રહેશે તમારી નોટબુકમાં પણ આ શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના લખી લેશો બીજી ટૂંક નોંધ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ એ છે ગુણવત્તી કન્યાનું આયોજન તો એમાં ગુણવત્તી કન્યા આ શક્તિકુમારની પરીક્ષામાં કેવી રીતે પાસ થાય છે એમાં પાસ થવા માટે એનું આયોજન કયા પ્રકારનું છે એના વિશે લખવાનું રહેશે તો એમાં પણ તમારે પહેલાં એનો સાહિત્યકાર એટલે કે એના કર્તા કોણ છે તો કવિ દંડી એનો પ્રકાર તો ગદ્યખંડ અને પાઠનું નામ ગુણવત્તી કન્યા આ રીતે તમારે લખી લેવાનું રહેશે અને પછી શરૂઆતમાં કવિ પરિચય મહાકવિ દંડી વિશે એની કૃતિ વિશે થોડીક માહિતી આપવાની બે લીટી એના વિશે લખવાની અને પછી તમારે ટૂંકનો ગુણવત્તી કન્યાનું આયોજન એના વિશે લખવાનું રહેશે શરૂઆત કરીએ આપણે મહાકવિ દંડીએ રચેલા દશકુમાર ચરિતમ નામના ગદ્ય ગ્રંથમાંથી ગુણવત્તી કન્યા ગદ્યખંડ લેવામાં આવ્યો છે જેમાં શક્તિકુમાર કથાનાયક છે કથાનાયક એટલે શું એ તો તમને ખબર જ હશે જેને તમે ફિલ્મ જુઓ છો તો બોલો છો ને હીરો મેઇન રોલ કોણ કરે છે તો આ શક્તિકુમાર છે એ આનો હીરો છે કથાનાયક છે ગુણિયલ કન્યા મેળવવા માટે દેશ દેશાંતર ભ્રમણ કરી રહેલા શક્તિકુમારને કાંચીનગરમાં આવી કન્યા મળી આવે છે તેણે કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું કહ્યું એ કન્યાએ પહેલાં ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરી અને ચોખા મેળવ્યા ચોખા એટલે ખબર છે ને ચોખાના દાણા જેને આપણે ડાંગર કહીએ છીએ ડાંગર એટલે એક પ્રકારના ચોખા જ ચોખા મેળવ્યા પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારીને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી અને તેમાંથી મળેલા ધનથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી મિત્રો આ ગુણવત્તી કન્યાનું વાનગીઓ બનાવવા માટેનું આયોજન છે તો આ ટૂંક પણ તમારે તમારા પાકા ચોપડામાં સરસ અક્ષરે લખી લેવાની છે અને બંને ટૂંકનોંધ પાકી કરવાની છે આની ટેસ્ટ લેવામાં આવશે થેન્ક યુ